અમદાવાદના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ છવાતા ગરમીમાં ઘટાડો થયો હતો. ગરમી ઘટતા જ શહેરીજનોને થોડી રાહત મળી હતી. જોકે વાતાવરણના પલટાને લઈને કેરાલા, મુંબઈ બાદ અમદાવાદવાસીઓ અને ગુજરાત પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે એકાદ બે દિવસમાં વરસાદ પડવાની શક્યતા છે. તો વાદળછાયું વાતાવરણ સવારથી જોવા મળી રહ્યું છે. ગરમી ઘટતી હોય તેવા દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. ગરમીથી રાહત મળતા જ હવે લોકો પણ ક્યાંક ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તેજ પવન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ દેખાયું છે, તેના કારણે ગરમીમાં પણ મહદઅંશે ઘટાડો જોવા મળ્યો છે. મુંબઈ બાદ અમદાવાદવાસીઓ પણ હવે વરસાદની રાહ જોઈને બેઠા છે. જોકે એકાદ બે દિવસમાં વરસાદ પડવાની શક્યતા હાલ દેખાઈ રહી છે. અમદાવાદવાસીઓ પણ હવે વરસાદની રાહ જોઈને બેસી રહ્યા છે અને હવે એ જ કહી રહ્યા છે કે ક્યારે પડશે વરસાદ. અને આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તેજ પવન સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેના કારણે ગરમી થોડી મહદઅંશે ઓછી લાગી રહી છે અને અમદાવાદવાસીઓ પણ ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા દિવ્યા, અમારી સાથે લાઈવ જોડાયા છે. દિવ્યા, અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, હવામાન વિભાગનું શું કહેવું છે? કારણ કે હવે એક જ સવાલ છે કે ક્યારે પડશે વરસાદ અને ક્યારે મળશે ગરમીથી રાહત, શું કહેવું છે? ખાસ કરીને જણાવી દઉં કે ગઈકાલે મોડી રાતથી જ અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જોકે મહત્વનું છે કે બંગાળની જે ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, તેના કારણે હવામાનમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સાથે સાથે અન્ય રાજ્યોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે ગઈકાલે રાતથી જ અમદાવાદમાં ભારે પવન ફૂંકાયો છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે, જેથી કરીને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે રીતે પવનની દિશા જે આવી ગુજરાત તરફ આવી રહી છે, તેને લઈને ખાસ કરીને વરસાદ મોડો થઈ શકે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અને ખાસ કરીને જે 20 તારીખ પછી જે ચોમાસું હવે ગુજરાતમાં આવશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે. જોકે જે સિસ્ટમ સક્રિય થઈ છે અને જે તરફ પવનો આવતા હતા તે પવનોની દિશા જે બદલાઈ છે, જેના કારણે હવે આગામી દિવસમાં જે વરસાદ ધાર્યા કરતા મોડો આવવાનું છે, તેમજ તેની સાથે સાથે જે પવનોની જે દિશા બદલાઈ છે, જેને લઈને ગરમીમાં પણ આંશિક રાહત મળી રહી છે. મહત્વનું છે કે અમદાવાદમાં પણ ગરમીના કારણથી જે લોકો ત્રસ્ત થઈ ગયા હતા તેમને પણ અત્યારે આંશિક રાહત મળી ચૂકી છે. અને ગઈકાલ જે પવન આવી રહ્યા છે તેના કારણે પણ સમગ્ર રાજ્યમાં અત્યારે ગરમી તરફથી તમામ લોકોને આંશિક રાહત તો મળી ગઈ છે. જી, આભાર દિવ્યા સમગ્ર માહિતી આપવા બદલ. તો સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તેનાથી ગરમીમાં મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારે પવનના કારણે ક્યાંક ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. વાહન ચાલકો પણ ક્યાંક પરેશાન થઈ રહ્યા છે અને એક બે દિવસમાં વરસાદ પડવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે.